हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? आजे हूँ तमने हिंदी विषय भणावानी छू, तमारी टीचर किरणबेन फ्रॉम नालंदा एजुकेशन कैम्प। आजे आपणे हिंदी विषय में हिंदी मूळाक्षरों टू खूटता अक्षरो लखीशू अने तेने आपणे पाका करीशू। हवे अहीं मैं क थी लईने ज्ञ सुधी हिंदी में कलम लखी आप्युं छे। तो विद्यार्थी मित्रों, तमे तमारी त्रण नंबर नी नोट लईने तमारे सारा अक्षरे क थी लईने ज्ञ सुधी तमने खूटता अंको लखवाना छे। तो अहीं क आपेला छे, हूँ तमने लखता शीखवुं। तो क अहीं आपणे कयो अक्षर लखेलो छे? तो क। हवे क लखेलो छे एना पछी ख लखेलो नहीं, तो मैं अहीं ख लखेलो छूं। जो मैं बॉलपेन थी लखेलू छे, तो ख, तो आवी रीते ख लखाय। चलो क ख पछी कयो अक्षर आवे मूळाक्षर? तो ग। कयो आवे ग पछी? तो ग पछी घ। चलो ग घ च च च च चम्मच नो च छ छ से छाता। च पछी शू आवे? तो छ। छ पछी आपणे गुजराती में शीखीए छीए ने, गुजराती में पण आपणे मूळाक्षरो शीखी गया। एवी रीते हिंदी भाषा માં પણ આપણે મૂળાક્ષરો શીખવા જરૂરી છે। હવે ક ખ ગ ગ ચ છ સુધી તો આપણને આવડી ગયું। હવે છ પછી કયા મૂળાક્ષર આવે બોલો વિદ્યાર્થી મિત્રો? તો છ પછી આવે જ। શું આવે? જ, જ સે જહાજ। હવે જહાજ ભાઈ પછી કયો આવે છે? તો જશે ઝરણા, જશે ઝરણા। પછી જ પછી કયો આવે? ટસે ટમાટર, ટસે ટમાટર। એના પછી કયો આવે? તો ઠસે ઠઠેરા, ઠસે ઠઠેરા। એના પછી કયો અક્ષર આવે? એના પછી ડસે, ડસે ડમરૂ, ડસે ડમરૂ। હવે આગળ આપણે ડ પછી ઢસે ઢક્કણ, ઢસે ઢક્કણ। ચલો એના પછી આવશે અડ, અડા માને કુછ નહીં, અણ માને કુછ નહીં। ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે ક્લિપિંગ કરીએ, ચાલો મજા આવી ને। ચાલો હવે જ્યાં ખાલી હોય ત્યાં આપણે ત્યાં અડ લખવાનો છે, પણ અડ પરથી કોઈ બનતું નથી। હવે આપણે ત, તસે ત પછી ત કેમ લખાય? ત, તસે તલવાર, તસે તલવાર। હવે આગળ લખીશું થ પછી, તો પછી શું આવે? થ, તો થશે થર્મસ, થશે થર્મસ। હવે એના પછી થર્મસ પછી શું આવે? થર્મસ પછી દસે દવા, દસે દવાત, દવાત। એટલે આપણે બોલપેનની જેમ દવાતમાં બોળીએ અને એનાથી લખીએ તેને આપણે શું કહેવાય? દવાત। હવે દ પછી શું આવે બોલો તો વિદ્યાર્થી મિત્રો? દ પછી આવે દસે ધજા, દસે ધજા। સરસ, હવે બધા વિદ્યાર્થી મિત્રો તો બહુ હોશિયાર થઈ ગયા। હવે દસે ધજા પછી શું આવે? તો
दसे दजा पची नौसे नगारा, नौसे नगारा। चलो नौसे नगारा पची पसे पतंग, पसे पतंग। एना पची आवसे फसे फल, फसे फल। फल के पची शू आवसे बसे, बसे। बोलो विद्यार्थी मित्रों, बसे बतक, बसे बतक। पची लखीशु बसे भमड़ू, बसे भौरा, तो बसे भौरा। पची अपने शू लख मसे मछली, तो मछे मछली। मछली जल की रानी है, जीवन उसका पानी है। हाथ लगाओगे तो डर जाएगी, बाहर निकालोगे तो मर जाएगी। चलो सरस। हवे एना पछी आपणे શું આવે તમને ખબર હોવી જોઈએ, મ પછી શું લખીએ? યસે યતીશ, યસે યતીશ, યતીશ। પછી યતીશ પછી શું આવે? તો રસે રાત, રસે રાત। પછી લ, ર પછી શું આવે? લસે લટ્ટુ, લસે लट्टू। वसे वजन, पची वजन पची शू आवे? तो ससे सलजम, ससे षटकोण। ससे सरोता, ससे सरोता। पची हसे, हसे हाल। श्रोशे क्षत्रिय, त्रसे त्रिशूल। चलो एना पछी आपणे लखीशुं ज्ञ, सबसे छेलू ने मजेदार ज्ञसे, ज्ञसे ज्ञानी, ज्ञसे ज्ञानी। आ तो थयुं आपणुं मूळाक्षरो। चलो एवी रीते मूळाक्षरो ऊपर आपेला छे એવી રીતે નીચે પણ તમારે બોલી બોલીને લખવાનું છે, બરાબર। એના પછી તમને આપેલા છે હિન્દી શબ્દો, વાંચો અને લખો, વાંચો અને લખો। હવે આપણને હિન્દી કલા મૂળાક્ષરો આપણે ભણી ગયા ને, એના પરથી આપણે હવે શું ભણવાના છીએ? તો કલમ, કલમમાં આપણે પહેલાં શું લખેલું છે? ક લ મ, કલમ। તો આવી રીતે કલમ તમારે અહીંયા લખવાનું છે। ચાલો એના પછી લખવાનું છે હ, એના પછી લખવાનું છે વ, અરે બ, હ ન, બહન। બહન એટલે ગુજરાતીમાં શું કહીએ? બેન। ચાલો એના પછી આપણે કયો શબ્દ આપેલો છે? ભરણ। આવી રીતે ભરણ અહીંયા ભ ર ણ તમારે લખવાનું છે, ભરણ। એના પછી કયો અક્ષર આપેલો છે? તો સ ફર, સફર। સફર એટલે આપણે મુસાફરી કરવા જઈએ ને તેને શું કહીએ? સફર ઉપર ગયા। ચાલો એના પછી, એના પછી લખેલું છે કમલ। કયો લખેલો છે? કમલ, તો ક મ લ, કમલ એટલે સરસ મજાનું ફૂલ જે ક્યાં ઉગે? કાદવમાં। ચાલો એના પછી આપણે કયો અક્ષર આપેલો છે? રબર। તમે રબરનું યુઝ કરો ને, નોટમાં તમને ખોટું લખાઈ ગયું હોય તો આપણે શેનો યુઝ કરીએ? રબરનું। રબર વડે આપણે બધાને શું કરીએ? આવી રીતે સાફ કરી દઈએ, તેને શું કહીએ? રબર, બરાબર। ચાલો તો આપણે રબરથી સાફ
કરી દીધું. હવે આપણે શહર કયું, તો શહર, શહર શહર એટલે જે શહેરમાં આપણે રહેતા હોય, જેમ કે સુરત, અમદાવાદ, વડોદરા, એને આપણે શહર કહીએ. ચાલો એના પછી શું આપેલું છે, એના પછી આપેલું છે અચકન. તો આપણે શું લખીશું, અ ચ આચલ, શું લખીશું, આચલ. જેના પછી, એના પછી આપણે લખીશું ઉદય, 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 ઉદય એટલે સૂર્ય ઉદય થાય ને, તો સૂર્ય સવારમાં ઉગે તેને શું કહેવાય, ઉદય કહેવાય. હવે ઉગમ એટલે ઉગમ, ઉગમણું, તો જેવું ઉદય, ઉદય થવું ને ઉગમ એટલે આથમવું. હવે એના પછી છે કયો, તો ક, ક દર, કદર. તો કોઈ આપણી કદર કરે તેને શું કહેવાય, કદર. હવે આગળ આવશે કલમ, કલશ, કલશ, ચાલો સરસ. એના પછી લખવાનું છે ખપત, ખપત, બરાબર. એના પછી તમારે લખવાનું છે ગબન, ગબન. એના પછી તમારે લખવાનું છે ચ, ચરણ, જણનો ઉપયોગ અહીંયા થયો ને, પણ અક્ષરની છેલ્લે થાય, અક્ષરની શરૂઆતમાં થતો નથી એટલે આપણે એને બોલતા નથી. અક્ષરમાં થાય તો ખરા, પણ અક્ષરની છેલ્લે એટલે ચરણ. ચાલો એના પછી એવી રીતે ફટાફટ આપણે હવે અહીંયા બોલીએ. બીજા આપણને આપેલા છે જબર, જબર. પછી જડપ, કયો આપેલો છે, તો જડપ. તરલ, ધડક. નમન, પઠન. ફડક, બચત. બરફ, ભવ, ભજન. મચલ, યવન. લગન, લચક. વલય, સડક. હવન, કસબ. અવધ, અક્ષત. અક્ષત એટલે ચોખા, ચોખાને હિન્દીમાં શું કહેવાય, અક્ષત, તો અક્ષત. ચાલો હવે એવી રીતે તમારે મૂળાક્ષરો એક એક ઓળખવાનું છે, અને ઓળખીને તમારે આવી રીતે તમારી ઘરકામની 3 નંબરની નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે શબ્દો પણ લખવાના છે. તમને મૂળાક્ષરો પહેલાં તમારે ઓળખવાના છે, અને પછી તમારે કલમ લખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ પાકું થઈ ગયું હશે બધાને. તો હવે આપણે આવી રીતે શબ્દો લખતા સાદા શબ્દો શીખી જશું. ચાલો ઘરે સુરક્ષિત રહેજો અને ગૃહ કાર્ય પૂરું કરજો, અને તમારે એસાઇનમેન્ટ જે આપેલું છે તે એસાઇનમેન્ટ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમે આયા વિડીયો તમે યુટ્યુબ દ્વારા ભણ્યું અત્યારે, તે તમારે યુટ્યુબ દ્વારા તમારે જોતા રહેવાનું, અને વિડીયો ફરીથી તમારે લાઈક કરી દેજો, અને વધારે તમને અક્ષરો પરથી શબ્દો તમારે જોઈને નોટમાં લખતા રહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હું તમારાથી વિદાય લઉં છું, ને ગૃહ કાર્ય તમે લખતા રહેજો. બાય વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.